apa? Thank you. Please leave. Yeah. But you know. Yeah. તેની એક ઝલક મને
ગામના પાદર પરથી ગામના ચોતરા પરથી જ મળી ગઈ. અમે આ સ્કૂલ જોઈ નથી એટલે અમે વિચારતા હતા કે ક્યાં હશે, ત્યાં કોઈ ઘેર દેખાયા. અમને થયું કે આ હમણાં જ કદાચ સ્કૂલમાંથી ભણીને બહાર નીકળ્યા હશે તો અમને આ સ્કૂલ વિશે ખબર હશે. એટલે એમને પૂછ્યું કે બેન આ સ્કૂલ કઈ, તો એમને એ પણ વિચારવા માંડ્યા, બે ત્રણ દિશામાં જોયું એટલે એ પણ પૂછવાયા હોય એવું લાગ્યું. પછી અમારામાંથી ઉષાબેન સિંઘીએ પૂછ્યું કે વિજયભાઈની સ્કૂલ. હા, વિજયભાઈની સ્કૂલ એ આવી ગઈ. See, this is the credit, this is the creditability. આ એક વ્યક્તિ, એક સંસ્થા, કોઈ એક વ્યક્તિના નામ પરથી અથવા તો કોઈ સંસ્થાના નામ પરથી જ્યારે વિશ્વમાં એના બાળકો ઓળખાય ત્યારે જે ઓળખ પ્રસ્થાપિત થાય અને એની જે ક્રેડિટ છે અથવા તો એનો જે ગૌરવ છે, એનું જે સન્માન છે એ જબરજસ્ત છે. આવી જ રીતે માણસ પોતાના કોઈ મિશનમાં, કોઈ ધ્યેયની અંદર એટલો બધો ઊંડો ઉતરી જાય અને એવી કામગીરી કરે કે સંસ્થા પોતાનું અસલ નામ ગુમાવી દે અને એ વ્યક્તિના નામ પરથી ઓળખાવા માંગે, તેની જે મજા છે અથવા તો એનો જે આનંદ છે એ ગજબના છે. એ ત્યાં હરભાઈ ભટ્ટ કરીને ડોક્ટર હતા, ડોક્ટર એચ બી ભટ્ટ. એને 25-50 વર્ષ સુધી ત્યાં આગળ એવી સેવાની સુવાસ પ્રસરાવેલી કે સુરત જનરલ હોસ્પિટલ લોકો નામ ભૂલી ગયા અને ભટ્ટની હોસ્પિટલ એવું કહેવા માંડ્યા. મને આનંદ છે કે અહીંયા તમારી જે મેં શિસ્ત જોઈ, જે મેં અહીંયા તમારી પ્રાર્થનાઓ સાંભળી, જે તમે તાળીઓ વગાડી, એ મેં આ રીતે તાળીઓ, ખાસ કરીને જે વરસાદની જે તમે વરસાદ ઋતુની જે તાળીઓ પાડીને જે એની અમને સન્માન કર્યું એક પ્રકારનું, તે અદ્ભુત હતું, તે મને આનંદ છે. મિત્રો, હું પણ કંઈક આવી જ વાત લઈને આવ્યો છું. આજથી જ્યારે તમારા જેટલો નાનો હતો, હું પહેલા બીજા ત્રીજા ધોરણમાં, મને ખબર છે કે ત્રીજા ધોરણમાં અમારા સમાજની એક વાર્તા સ્પર્ધાની અંદર મને વાર્તા કહેવાનું કહેવામાં આવ્યું અને મેં વાર્તા કહી અને ત્યાંથી એ સિલસિલો ચાલુ થયો. એટલો તો કોન્ફિડન્સ ને વિશ્વાસ આવ્યો કે જ્યારે પણ ફ્રી પીરિયડ થાય અને કોઈ ટીચર ના હોય ત્યારે બાકીના વિદ્યાર્થીઓ મને વાર્તા કહેવા માટે ઉભો કરી દીધા હતા. એ વાર્તા કહેતા કહેતા ધોરણ 8માં એક વખત એનજી ઝવેરી જૈન હાઈસ્કૂલ, કે જે શહેરમાં આવેલી છે, ત્યાંના પ્રિન્સિપાલે મારું નામ હિન્દુ મિલન મંદિરની વક્તૃત્વ સ્પર્ધામાં લખી દીધું અને પછી મને કહ્યું છેલ્લા પીરિયડમાં સાંજે કે આવતીકાલે તારે આ વક્તૃત્વ સ્પર્ધામાં તારું નામ લખ્યું છે એટલે બોલવા જવાનું છે. મેં કહું વિષય સાહેબ, તો કે વિષય કોઈ નથી, ત્યાં જઈને તને ખબર પડશે જે વિષય હશે તે. પહેલી વાર નામ લખાવ્યું વક્તૃત્વ સ્પર્ધામાં, વિષય ખબર નહીં. હું બીજે દિવસે હિન્દુ મિલન મંદિરમાં પહોંચ્યો તો ત્યાં ખબર પડી કે આ શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા છે, એટલે કે ચિઠ્ઠી ઉપાડીને બોલવાનું છે. ત્યાં પહેલો વિદ્યાર્થી ચિઠ્ઠી ઉપાડે અને એ બોલે તે દરમિયાન બીજાને 3 મિનિટ વિચારવાનો સમય મળે અને તે દરમિયાન એનું વક્તવ્ય પતે એટલે તરત બીજા વિદ્યાર્થીએ બોલવાનું, એ રીતની ત્યાં સિસ્ટમ હતી. એ રીતની હોય છે શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં, જેને ઇંગ્લિશમાં આપણે એક્સટેમ્પર સ્પીચ કહીએ છીએ, હેડ સ્પીચ પણ ઘણી વાર કહેવામાં આવે છે. તો તેવી રીતે મારી ચિઠ્ઠી મેં ઉપાડી તો મને આખે અંધારા આવી ગયા કે આનો મતલબ શું છે, આ શું લખ્યું છે. 8માં ધોરણમાં હું તમારી જેમ ભણતો હતો જ્યારે, ત્યારે મને ખબર નહીં કે આનો શું મતલબ છે. પગ ધ્રુજવા માંડ્યા જ્યારે હું આવ્યો ત્યારે, પણ જેવું મારા હાથમાં માઇક આવ્યું તેવું મને કંઈક સ્પાર્ક થયો અને એ સ્પાર્કને લીધે હું ત્યાં જે બોલ્યો તેના લીધે મને ઇનામ મળ્યું. મારી કારકિર્દીને આખો ટર્નિંગ પોઈન્ટ, વળાંક પડી ગયો. મારો વિષય શું હશે એવું તમને કહીશ તો તમને નવાઈ લાગશે. મારો વિષય હતો પૂંછડી પટપટાવવાની કળા. આપ મને કોઈ કહેશો કે પૂંછડી પટપટાવવાની કળા એટલે શું? કોઈ આંગળી ઊંચી કરીને કહેશો મને? મને આનંદ થશે કે કોઈ પણ વિદ્યાર્થી પૂંછડી પટપટાવવાની કળા એટલે શું. અને આ સત્ય ઘટના છે, એકદમ સાચી હકીકત છે.
આમાં સેટ પણ કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ નથી. કોઈ કહેશે મને કુશળી પટપટાવવાની કળા એટલે શું? શિક્ષક ભાઈઓ માંથી કોઈ મદદ કરો એમને. ભાઈઓ કે બહેનો, પૂંછડી પટપટાવવાની કળા એટલે માધવી સર, સર પૂંછડી પટપટાવવાની કળા, હા બોલ બેટા. આ વાયર મારું છે ને એ પ્લગ નીકળી ગયો છે, કરી આપ. યસ ફાઇન, પણ બહુ વાર થઈ ગયું. સરસ સરસ. એન્ડ આઈ ડોન્ટ નો સર, ઉછળી પટપટાવવાની કળા એટલે મસ્કો મારવાની કળા. એન્ડ આઈ ડોન્ટ કટરી. કોઈની આપણી પાસે કોઈની પાસે કામ કરાવવું હોઈએ અને આપણે એની પાસેથી મસ્કા મારીને કામ કરાવી લઈએ, એનું નામ છે પૂછડી પટપટાવવાની કળા. બિલાડી ક્યારે પૂછડી પટપટાવે છે? વિદ્યાર્થી તરીકે પણ મારું થોડુંક વાંચન હતું, મને બહુ શોખ હતો. હું જગમગ ચાંદામામાં એવા બધા પુષ્કળ પ્રકાશનો જેટલા આવે સવારથી સાંજ સુધી વાંચતો હતો, એટલે જ્યારે માઇક મારા હાથમાં આવ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે ઉછળી પટપટાવવાની કળા એટલે એન આર્ટ ઓફ બટરિંગ, મસ્કો મારવાની કળા. અને ત્યારે મેં ઉત્ક્રાંતિવાદ, ડાર્વિનના ઉત્ક્રાંતિવાદથી શરૂ કરી કે ડાર્વિને કહ્યું હતું કે જે જે અંગમાં જે જે વસ્તુ જરૂરી નથી હોતી તે ખરતી જાય છે, અને આપણું શરીર દરેક વસ્તુ વાતાવરણને અનુકૂળ બનતી જાય છે. એટલે પૂંછડીમાં પણ જરૂર નહીં હશે તો તે એના હાડકા નીકળી ગયા હશે અને પૂંછડી ફ્લેક્સિબલ થઈ ગઈ હશે. ત્યાર પછી યાદ આવી જીભ, કે આપણને ક્યારેક જ્યોતિન્દ્ર દવેએ કહ્યું હોત કે જીભને સ્ક્રૂ કે ચાકી હોત તો કેટલું સારું, કે જ્યારે બહુ ઝઘડો ચાલતો હોત તો સ્ક્રૂ નીકાળીને આપણે ડબ્બીમાં મૂકી દેવાની અને પાછી જ્યારે ઝઘડો વધી જાય ત્યારે પાછી જીભ લગાડી દેવાની. એટલે આ વાત ઉપરથી આખી એને આર્ટ ઓફ બટરિંગની સબ્જેક્ટ મેં ડેવલપ કર્યો અને ત્યાં મને ઇનામ મળ્યું અને એ મારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ બની ગયો. તે પહેલા હું એક વાર્તા જરૂર કહેતો હતો પણ એક પાછળના ક્રમનો વિદ્યાર્થી હતો, મારે પાછળ બેસતો હતો, મારો નંબર પણ 50% નંબરથી પાછળ આવતો હતો. તેને બદલે તે દિવસથી મને જ્યારે હિન્દુ ગ્રંથ મંદિરમાં ઇનામ મળ્યું, બીજા દિવસે એચ ઓ દીક્ષિત સાહેબે મારા વખાણ કર્યા આખા ક્લાસની વચ્ચે, અને જે ફર્સ્ટ સેકન્ડ થર્ડ છોકરાઓ આવતા હતા, પહેલા 5 નંબરના છોકરાઓ કે 10 નંબરના, તે જે મારી સામે કોઈ જોતું નહોતું, જે મારી કોઈ નોંધ નહોતું લેતું, તે બધા મારી આજુબાજુ ફરવા માંડ્યા અને મારો પણ નંબર 1 થી 5માં આવવા માંડ્યો અને હું ધીમે ધીમે એન્જિનિયર બન્યો. ત્યાં અને એક ગજબનાક આત્મવિશ્વાસ કેળવાયો, અને આત્મવિશ્વાસ જ્યારે કેળવાય છે ને ત્યારે તમે સરસ કામો ધરે એ પ્રમાણે કરી શકો છો. એટલે આ આત્મવિશ્વાસ કેળવવાનું કામ, બાળકોની અંદર સર્વાંગી વિકાસ કરવાનું કામ, બાળકો વાંચે, ચિંતન કરે, મનન કરે અને પોતાનો વિકાસ કરે અને એ વિકાસ દ્વારા એ સારા સાચા નાગરિકો બને, દેશને ઉત્તમ નાગરિકો મળે, સાચો માનવ, હું માનવ થાઉં તો એ ઘણું જે કહ્યું છે ઉમાશંકર જોશીએ તેમ સાચો માનવ બને, એ હેતુથી અમે આ છેલ્લા 23 વર્ષથી સતત સેવા સપ્તાહ, તેમાં પ્રવૃત્તિ કરવી પડતી હોય છે, તે પ્રવૃત્તિના ભાગરૂપે મેં આ વક્તૃત્વ સ્પર્ધા શરૂ કરી અને તે આજે 23 વર્ષથી ચાલુ રહી છે. અને એ વક્તૃત્વ સ્પર્ધામાં પણ સતત વિકાસ થતો રહ્યો. પહેલા એ વક્તૃત્વ સ્પર્ધા માત્ર દક્ષિણ ગુજરાતની કોલેજો માટેની હતી, પછી એ સ્કૂલો માટેની થઈ, પછી સ્કૂલોમાં પણ પ્રાથમિક, સેકન્ડરી અને હાયર સેકન્ડરી અને કોલેજ એમ 3 ભાગ ટોટલ થયા, પછી એમાં 4th ભાગ ઉપર આવ્યો શિક્ષકો અને
શિક્ષકો પછી અમે પાછા ફરીથી ઓપન સેક્શન એટલે કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે શિક્ષકોની સાથે તે રીતના ચાર સેક્શન કર્યા ચાર ગ્રુપ બનાવ્યા એક વિષયની અને હવે તેને આઠ ઝોનમાં એટલે આઠ ચોક 32 રાઉન્ડ એ પહેલા ફેઝની અંદર આવે અને એ 32 રાઉન્ડ પછી ફાઇનલ સેમી ફાઇનલ અને ફાઇનલ રાઉન્ડ થાય તે રીતે પછી અમે એસે ઉમેરી એસે ની સાથે સાથે હવે તો એની અંદર સુપર કલ્ચરલ ફોટોગ્રાફી ત્યારબાદ શોર્ટ ફિલ્મ મેકિંગ યોગા રંગોળી આમ બધું થઈને 12-13 જેટલી સ્પર્ધાઓ જુદી જુદી એમાં ઉમેરી અને તેમાં પણ પાછા ચાર ચાર ગ્રુપ એટલે લગભગ 50 જેટલા સ્પર્ધાઓના રાઉન્ડ એના થાય અને 50 જેટલા 30-40 જેટલા રાઉન્ડ એક્ઝેક્ટલી 40 રાઉન્ડ એ સુપર સ્પીકરના થાય આમ સુપર સ્પીકર અને સુપર કલ્ચરલ બની અને 1.5-2 મહિના જેટલો આ રાઉન્ડ ચાલે ફાઇનલ થાય અને છેલ્લે 80 રાઉન્ડ પછી આ સ્પર્ધા વિરામ પામે 15 ફેબ્રુઆરી એ મારા પિતાશ્રીની પુણ્યતિથિ છે તે દિવસે અમે એનો ફાઇનલ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન શો અને વિનર શો કરીએ છીએ એટલે આજે પ્રથમવાર અમે એવું વિચાર્યું આમ તો આજથી 6 વર્ષ પહેલા અમે 6 વર્ષ સુધી એવું કર્યું હતું કે દરેક ઝોનમાં ઝોનલ લેવલની કોમ્પિટિશન માટે જતા હતા પણ છેલ્લા 6 વર્ષથી એ બંધ કર્યું હતું તે પાછું ફરીથી આ વર્ષથી અમે એવું વિચાર્યું કે ફરીથી આપણે પ્રયત્ન કરીએ અને ઝોનલ સ્પર્ધા જે તે ઝોનમાં જે કોઈ સ્કૂલ તૈયાર હોય અથવા તો જે સ્કૂલ આ કામ કરી શકે એમ હોય તેની જોડે અમે સહયોગ કરી અને આ સ્પર્ધા ઝોનલ સ્પર્ધા પર લઈ ગયા અને તેના ભાગરૂપે આજે અમે આપની સ્પર્ધામાં આપની આ સ્કૂલમાં આવ્યા છીએ અને આજે અહીંયા સુપર સ્પીકરમાં 5-8 સુધીનો પ્રાથમિક રાઉન્ડ 8-9-12 સુધીનો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકનો રાઉન્ડ અને કોલેજ તો જો કે અમે 20મી તારીખનો રાઉન્ડ છે પણ ઘણા ઝોનવાળાની વિનંતી આવી કે કોલેજના રાઉન્ડ પર કરો કે એ પણ કદાચ એક ઝોનમાં લઈ જઈએ અમે તો તે રાઉન્ડ અને ત્યાર પછી શિક્ષકો અને ઓપન સેક્શન કોઈને પણ રસ્તે ચાલતી કોઈ પણ વ્યક્તિને ભાગ લેવો હોય તો તે શિક્ષકોને ઓપન સેક્શનમાં આવી શકે આજે આની અંદર આ કોર્સો અને ત્યાર પછી આનો ફાઇનલ રાઉન્ડ આવશે અને ફાઇનલ રાઉન્ડ આવતા પહેલા તમારે અને અમે ટ્રેનિંગ કેમ્પ રાખીએ છીએ એ ટ્રેનિંગ કેમ્પમાં આ દરેક ઝોનમાંથી આશરે અમે 5 વિદ્યાર્થીઓને સિલેક્ટ કરીએ છીએ અને તેમાં પહેલો બીજો અને ત્રીજો નંબર આપીએ છીએ એને ઝોનલ લેવલના પણ પ્રાઇઝિસ મળશે અને એઓને ફાઇનલમાં ભાગ લેવાનો રહેશે અને ફાઇનલમાં જો આવશે તો તે સુપર સ્પીકર કહેવાશે સુપર સ્પીકર ફર્સ્ટ રનર્સ અપ અને સુપર સ્પીકર સેકન્ડ રનર્સ અપ અને સુપર સ્પીકર સ્પર્ધાની જે ફાઇનલ થશે તે પણ બહુ રસપ્રદ હોય છે આજે અહીંયા તમને 5 વિષયો આપવામાં આવશે 5માંથી તમારે ગમે તે એક વિષય ઉપર બોલવાનું છે આ 5 વિષયો પણ અમે મહિનાઓની મહેનત પછી એનો કેટલો વિચારણા કર્યા પછી મૂક્યા છે તમે આ વિષયો ખાસ જોજો એ વિષયો પર તમે કદાચ આજે બોલવા નથી આવ્યા તો તમે એના પર નિબંધ લખી શકશો એ નિબંધની પણ સ્પર્ધા અમે ઉમેરી છે એ નિબંધ પણ 4 ઝોનમાં છે તે નિબંધની સ્પર્ધામાં પણ તમે ભાગ લેજો એ વિષયો કે જે અમે બહુ સાંપ્રત વિષયો જે બહુ જરૂરી છે બનાવ બની રહ્યા છે તેના પર ચર્ચા વિચારણા જરૂરી છે તેવા વિષયો રાખ્યા છે એમાં આજે ઝોનલમાંથી તમે ગમે તે એક વિષય પર બોલશો એ બોલ્યા પછી જો તમે વિજેતા થયા અને તમારે ફાઇનલમાં જવાનું આવ્યું તો ફાઇનલમાં તમારે 4 રાઉન્ડ આવશે 4 રાઉન્ડમાં પહેલો રાઉન્ડ એ હશે કે તમે જે સબ્જેક્ટ પર બોલ્યા છે 5માંથી એક તે સિવાયના બાકી રહેલા 4 સબ્જેક્ટમાંથી ચિઠ્ઠી ઉપાડીને તમારે બોલવાનું રહેશે એટલે તમે એટલું ધ્યાન રાખજો કે તમે જે બોલ્યા છે તેના પર નથી બોલવાનું બાકીના 4માંથી પહેલો જે રાઉન્ડ છે તેમાં ચિઠ્ઠી ઉપાડીને બોલવાનું છે એટલે અહીંયા જે સ્પર્ધકો છે તે બધાએ છેક સુધી બેસવું જોઈએ એટલા માટે કે તો જે બાકીના સબ્જેક્ટ ઉપર સફળ છે તો એમને તે દિવસે બોલવામાં અથવા તો એના સબ્જેક્ટની પ્રિપેરેશનમાં મદદરૂપ થશે એ પહેલો રાઉન્ડ થશે પછી બીજો રાઉન્ડ ત્યાં આગળ શીઘ્ર એટલે કે એક્સટમ્પર સ્પીચનો હશે અમે લગભગ 50-60 જેટલી ચિઠ્ઠીઓ બનાવેલી હશે કારણ કે એવરેજ 40-50-40 રાઉન્ડ આવે છે ફાઇનલ તે માંથી બોલવાનું રહેશે એ ચિઠ્ઠીમાંથી જે સબ્જેક્ટ આવશે તે ત્રીજો રાઉન્ડ એક વિચાર અથવા તો એક કાવ્ય પંક્તિને ડેવલપ કરવાનું રહેશે એ ત્રીજો રાઉન્ડ રહેશે અને ચોથો અને છેલ્લો રાઉન્ડ
વહી ગયેલી વાર્તા નામનો એ રાઉન્ડ છે અને તેમાં કોઈ એક વાર્તાનો તમને મૂળભૂત વાત કહેવામાં આવશે. એને દરેક સ્પર્ધકે આગળ 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 વધારવાની રહેશે. બબે 3-3 મિનિટ માટે જે પરીક્ષકો સૂચના આપે છે એટલે આ ચાર રાઉન્ડના ટોટલ મારી અને જે થશે તે સુપર સ્પીકર થશે અને સુપર સ્પીકર ફર્સ્ટ રનર્સ અપ અને સેકન્ડ રનર્સ અપ થશે. એટલે અમે સાચે સાચ પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ સમાજમાંથી છોકરાઓ વાંચી વિચારી અને સારા નાગરિક બનવાની દિશામાં કદમ માંડે અને એ આત્મવિશ્વાસ કહેવાય, સર્વાંગી વિકાસ થાય તે માટે અમારો પ્રયત્ન છે. સાથે સાથે અમે કલ્ચરલ સ્પર્ધાઓ પણ જોડી છે. હું વિજયભાઈને વિનંતી કરીશ કે આવતે વર્ષે અમે સાથે સાથે અમારા પોસ્ટર્સ ક્ષેત્રમાં વાંચે તો એમાં એવું પણ લખ્યું હોય છે કે તમે તમારા સ્કૂલ લેવલે સ્પર્ધા કરવાના. આ અમે સબ્જેક્ટ ડિક્લેર કરીએ પછી એ સ્પર્ધા તમે સ્કૂલ લેવલ ઉપર કરો અને એમાં જે ફર્સ્ટ અને સેકન્ડ જે આવે તેને તમે ભાગ લેવા સુપર સ્પીકરના ઝોનલ રાઉન્ડમાં મોકલો. અને સ્કૂલ લેવલ પર આવતા પહેલા હવે જે સૌથી અગત્યની વાત છે તે એ છે અમારો વિચાર માત્ર જે છોકરાઓ બહુ સારું બોલે છે તેને જ પ્રોત્સાહન આપવું, એને જરૂર પ્રોત્સાહન આપવું, પણ અમારી ઈચ્છા તો એવી છે કે દરેકે દરેક બાળક બોલે, દરેકે દરેક વર્ગની અંદર એના વર્ગ શિક્ષક આ સ્પર્ધાના સબ્જેક્ટમાંથી એક સબ્જેક્ટ ઉપર જેને બોલવું હોય તે દરેકને નામ લખ્યા વિના ફરજિયાત તરીકે બોલવાનું એ રીતે બોલાવે તો જ છુપા રત્નો બહાર આવશે. અને તો જ જે છોકરાઓને એવું વાતાવરણ ઘરમાં નથી કે જેને લીધે તેઓ બોલી શકતા નથી બહાર અથવા તેમને એવી પ્રોત્સાહન નથી મળતું તે વિદ્યાર્થીઓ બહાર આવશે. મને ખબર છે કે હું જ્યારે સ્કૂલમાંથી આવતો હતો ત્યારે પાછળથી એક છોકરો એટલો ગરીબ કુટુંબનો આથી આવતો હતો ને એનું કોઈને ધ્યાન નહોતું, પણ અચાનક કોઈક વાર કોઈનું ધ્યાન પડ્યું ને એ છોકરો પછી બહુ હીરાની જેમ ઝળહળ્યો. એ છોકરો ની જેમ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે ક્લાસમાં કે જે આમ જનરલી બોલતા નથી હોતા પણ તેને જો પ્રોત્સાહન આપવામાં આવે તો તેઓ એ ઝળહળી ઉઠે છે. અને તો એમની કારકિર્દીની અંદર આ એક એવી વસ્તુ છે, વક્તૃત્વ એક એવી વસ્તુ છે કે જેનાથી તમારું આત્મવિશ્વાસ ઘડાય છે. અને તમે ધ્યાન રાખજો કે બે સરખા ક્લાસના સ્ટુડન્ટ બે હશે, બંનેના સરખા માર્ક્સ આવતા હશે તો પણ જિંદગીની અંદર એક છોકરો આગળ નીકળી જશે કે જેને સરસ મજાનું મીઠું મધુર બોલતા આવડતું હશે, જે સામાને કન્વિન્સ કરી શકતો હશે, જે સામાને પોતાની વાત પહોંચાડી શકતો હશે તે માણસ એ જરૂર પેલા બંને સરખા હોવા છતાં ભણવામાં એ આગળ વધી જશે. મિત્રો આ એક એવી કળા છે કે જે કળા દ્વારા તમે હિમાલય પર પહોંચી અને એવરેસ્ટ પર્વત પર કે જ્યાં ઘણી કડકડતી ઠંડી પડે છે ત્યાં પણ જો કોઈ રહેતું હોય તો તેને પણ તમે ફ્રીઝ વેચી આવી શકશો, એ તમારામાં આત્મવિશ્વાસ આવશે. એટલે આપ દરેક આ કળાની અંદર માહિતગાર થાઓ, આ કળામાં વક્તૃત્વ કળામાં આગળ વધો અને તો જ તમારું જે ભણેલું છે તે સાર્થક થશે. કારણ કે ઘણા સંજોગોની અંદર આજે મેં જોયું છે કે જે ફિલ્ડ છે, દાખલા તરીકે મ્યુઝિક છે, તો મ્યુઝિકમાં પણ ઇવન જે વ્યક્તિ પોતાના વિચારોને સારી રીતે દર્શાવી શકે છે એ બે મ્યુઝિશિયન નથી, એ મ્યુઝિશિયન આગળ નીકળી જશે. તો મિત્રો આટલી પ્રસંગી પ્રવચન સાથે આટલી તમને આપણે પ્રેરણા સાથે હું વિરમું તે પહેલાં હું ખરેખર આભાર માનું છું આ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી વિજયભાઈ સાહેબનો, તાર વિજયભાઈનો. અને આ સ્કૂલ ખરેખર સરસ છે. આપ મને આ સ્કૂલ જોડે આજે આવવાનું થયું અહીંયા જોવાની મળી એ બદલ મને આનંદ છે. એનો આપનો ખૂબ ખૂબ આભાર. આમાં આજે જેને પણ બોલવું હોય તેને બોલવા માટે ભલે એને નામ લખાવ્યું હોય કે ન લખાવ્યું હોય તેને હું આમંત્રણ આપું છું. અને આ પાંચમાંથી કોઈ પણ સબ્જેક્ટ પર બોલી શકાશે. અને હું એવું પણ કહીશ વિજયભાઈને અને નરેશભાઈને કે કદાચ એમને એક્સ્ટમ્પર પર તો થોડી ચિઠ્ઠી બનાવીને તે ઉપાડીને બોલવશે તો પણ બોલાવશે. મારી ખાસ વિનંતી છે કે શિક્ષક મિત્રો ભલે કદાચ તમે તૈયારી સાથે ન આવ્યા હો તો પણ આજની આ સ્પર્ધામાં આપ જરૂરથી ભાગ લેશો એવી વિનંતી સાથે ફરી એકવાર આપ તમામનો ખૂબ ખૂબ આભાર માનીને વિનંતી. દરેક સ્પર્ધકને 4 મિનિટનો સમય મળશે, 3 મિનિટે વોર્નિંગ
આવેલા સ્પર્ધકો માટે, કોના માટે? આ મિત્રો વ્યવસ્થા કરે ત્યાં સુધી સિદ્ધાર્થના થોડો ચહેરો બસતો મિત્રો મારી ભાઈ
કુમારી સુધી વિવિધ સબ એક જ જીવ તુજા પુદાન છે યુનિટી ઇન ડાયવર્સિટી કે અમારા દેશ કે સ્વરૂપ અને આ ગુણલક્ષણ છે અહીં ધર્મ ભાષા જાતિ પ્રથા પહેરવેશ અને રીતિ રિવાજોનો એવો તો સંગમ જોવા મળે જાણે કે અસંખ્ય નાનકડી સરિતાઓ એકસાથે સાગરમાં ભરતી હોય છે મારો દેશ કલા સાહિત્ય સંસ્કૃતિ વિજ્ઞાન ટેકનોલોજી અને સંશોધનના ક્ષેત્રમાં આખા વિશ્વમાં અગ્રેસર છે મારા દેશે દુનિયાને અનેક મહાન વિભૂતિ આપી છે શ્રી રામ શ્રી કૃષ્ણ મહાવીર અને ગૌતમ બુદ્ધ જેવા મહાપુરુષોના જન્મથી આદરા પાવન ફેરી છે શિવાજી અને મહારાણા પ્રતાપ જેવા વીરોધા દેશની શાન છે ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ અને લાલ બહાદુર શાસ્ત્રી વગેરે જેવા ક્રાંતિવીરો મહાભારતની કુસુમ વચનરીમાં સર્જાયેલા સિતારાઓ છે તુલસી કવિ ટાગોર અને મેઘાણી જેવા સાહિત્ય રત્નએ મારા દેશની શોભા વધારી છે મારા દેશે દુનિયાના ગણિત અને વિજ્ઞાનના ક્ષેત્રમાં આર્યભટ્ટ બ્રાહ્મી સીવી રામન જેવા બુદ્ધિ રત્નો આપ્યા છે સંસ્કૃતિ હોય કે પ્રકૃતિ સાહિત્ય હોય કે સ્થાપત્ય સંશોધન હોય કે નવસર્જન આવા મહાન વીર ક્ષેત્રોમાં મારા દેશે પોતાનું આગવું સ્થાન ભંડાર્યું છે આવી મહાન ભૂમિની માટીમાં જન્મ લઈને મા ભારતીના કોળે કમે વંશા થઈને તિરંગાની છત્ર છાંયમાં પાંગીને દરેક દરેક ભારતવાસીની જાતિ ગજગજ ફૂલે છે ત્રણે જાણીતા કવિ શ્રી બાલમુકુંદ દવેની પંક્તિ કહી હું મારું વક્તવ્ય પૂરું કરીએ છીએ જે માટીનો દેહ ઘડાય જેના પિતા છે પાણી જેને ગૌર સ્મરણે જાગે ભાવનાઓની સરવાણી જેને ગૌર સ્મરણે જાગે ભાવનાઓની સરવાણી અહીંયા
દિવાળી નવરાત્રી મુસલમાનના તહેવારો પર ઉપયોગ કરવામાં આવે છે. આજે ભારત દેશ બેટા ઉભા રહેજો, ઉભા રહેજો, દીકરા ઉભા રહો, હું કહું પછી બોલો અને પછી સમજો. આ સુપર સ્પીકરના આ 23મા વર્ષે પહેલી જ વાર આપણે આ પ્રોગ્રામને લાઈવ કરી રહ્યા છીએ. આ પ્રોગ્રામ આખો યુટ્યુબ પર પાછો ફરીથી પણ કાયમને માટે તમે જોઈ શકશો. આજે અત્યારે તમને થોડો સમય લાગે છે, જે આપણને પ્રાર્થનામાં સમય વધારે લેવો પડ્યો તમને, એ બધાનું કારણ એવું છે કે નરેશભાઈ કાપડિયા આ આખા પ્રોગ્રામને લાઈવ ટીવી ઉપર આવે તેવો બનાવી રહ્યા છે. તમે અત્યારે જો ફોન કરીને તમારા ઘરે ગો કે લાઈવ યુટ્યુબ ઉપર જુઓ તો તમે અત્યારે પણ તમે ભાષણ કરતા એ લોકોને એમના ઘરે દેખાઈ શકશે. એટલું જ નહીં પણ આજનો જે આખો પ્રોગ્રામ છે તે પણ તમે યુટ્યુબ ઉપર ગમે ત્યારે લાઈવ જોઈ શકશો. અને તેથી જ આજનો સમય જઈ રહ્યો છે, તમે ઘરે જઈને આ પ્રોગ્રામ જરૂરથી જોજો અને તમે શું ભૂલો કરી છે અથવા કેવી રીતે સારું બોલાય તેનું તમને ઘણું બધું જ્ઞાન કહેવા જાણશે. પ્લીઝ વેઇટ. હા બેટું, બેન તમે વારંવાર આવજા કરો તો પાછળથી જવાનું છે એવું એમને કોને. હવે એનાઉન્સ કરો બેટા કે આ ભાઈ અત્યારે જે સ્ટેજ પર ઉપસ્થિત છે તે છે દેવ મુરારી દર્શન મજુભાઈ. ત્યાર પછીના સ્પર્ધક છે કંસલિયા હર્ષિતા ભરતભાઈ. કોઈ કોઈ વિદ્યાર્થીઓ ખોટું નહીં માનતા કે શિક્ષક જરાક પણ લેસન દે
જો મારું સારું પરિણામ નહીં આવે તો મારી આખી જિંદગી બરબાદ થઈ જશે, પણ નામ
કરો તમારી જીંદગી બરબાદ નહીં થાય. તમે ગમે ત્યારે હું એક ઉદાહરણ આપું છું તમને. એક એક છો ભાઈ હતા, તે પરીક્ષામાં સૌથી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતા, તે નોકરીમાં જતા, પરંતુ તે 35 રૂપિયા પગાર લાવતા હતા. પરંતુ બીજો જે છોકરો હતો તે છેલ્લે ખૂણામાં બેસીને કોઈ આવડતું ન હતું, પરંતુ તે અત્યારે લોખંડના ધંધામાં એક બંગલો બાંધીને બેઠા. એવું નથી મિત્રો, રિઝલ્ટ આવતી તે આપણે કંઈક કરી શકે છે. આપણે મહાન બનવા માટે રિઝલ્ટ તો એક સામાન્ય વસ્તુ કહેવાય છે, રિઝલ્ટ આવે એવું નથી દોસ્તો. પરિણામ પરીક્ષાના પરિણામને અને ભારતના મહાન બનવા માટે શું આ બે બંનેમાં કોઈ સંબંધો દેખાય છે? ના મિત્રો, એવું નથી. તમે ગમે ત્યારે ગમે તે સંસ્કૃતિમાં ગમે તે સાથે આગળ વધી શકો છો. કેટલાક સચિન તેંડુલકર તે 10 વર્ષ ભણ્યા, પરંતુ આખા વિશ્વ આખા ભારતમાં નહીં પરંતુ આખા વિશ્વમાં તેનું નામ વધાવી આવ્યા છે તેવા આખા સચિન તેંડુલકર. અંતે હું એટલું જ કહેવા માંગુ છું મિત્રો, તમે પણ આવું નહીં કરતા. ભલે તમારામાં રિઝલ્ટ આવે તો ટેન્શન નહીં લેતા, પરંતુ તમે પોતાના તમારા મગજમાં જે આવે તેથી તમે આગળ વધો. અસ્તુ. હવે સ્પર્ધક છે બિરાણી નિશા મુકેશભાઈ, ત્યારબાદના સ્પર્ધક છે સુદાણી વસ્તી શૈલેષભાઈ, હરે કૃષ્ણ વિદ્યાપીઠ. અત્યારે આપણે બેટા થોપ થોપજો સાહેબ, માઈક ગોઠવી દો ને બરાબર. હા હવે આપણે આપણે અત્યારે સાંભળીએ છીએ બિરાણી નિશા મુકેશભાઈ, હરે કૃષ્ણ વિદ્યાપીઠ. જાનવીર સૂર્યપુત્ર કર્ણભૂમિ સુરતના આંગણે આજે હરે કૃષ્ણ વિદ્યાલયમાંથી હું વિદ્યાર્થી બિરાણી નિશા અહીં પધારેલા નિર્ણાયકશ્રીઓ શિક્ષક મિત્રો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને મારા શબ્દ શુભમંગળ. મંદિરમાં ભગવાનને પરિચય છે મારો, મસ્જિદમાં ખુદાને ઓળખ છે મારી. મંદિરમાં ભગવાનને પરિચય છે મારો, મસ્જિદમાં ખુદાને ઓળખ છે મારી. નથી મારા વ્યક્ત કોઈ વ્યક્તિત્વ, પરંતુ આજે આપ સૌના પ્રતાપે સૌ કઈ ઓળખે છે મને, તો એવો જ મારા આજનો વિષય છે સ્વચ્છતા જળવળ નહીં આદર. સ્વચ્છતા કે પ્રભુતા કેવું કહેનાર ગાંધી બાપુ પોતે સ્વચ્છતાના મુખ્ય આગ્રહી હતા. ગાંધી બાપુની જન્મ જયંતિના 151 વર્ષ બાદ આજે આપણા માનનીય વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતાની ઝુંબેશ ચલાવી રહ્યા છે. ક્યાં સ્વચ્છતા ક્યાં દિવ્યતા, ક્યાં સ્વચ્છતા ક્યાં તંદુરસ્તી, ક્યાં સ્વચ્છતા ક્યાં પવિત્રતા, ને જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા. મિત્રો, આપણે સિંગાપુરના હવાઈ મથકે સ્વચ્છતાને જોઈને જેટલા દંગ નથી રહી જતા, એટલા તો આપણે અહીંયા મુંબઈ એરપોર્ટની ગંદકીને જોઈને દંગ રહી જઈએ છીએ. હવે તમે જ કહો આ ગંદકી માટે જવાબદાર કોણ? આપણે ક્યાં પણ દેશ મિત્રો વિલંબ તો ન કરીએ, પરંતુ આચરણ તો કરી સ્વચ્છતા તો રાખીએ. અત્યારે લોકો એક સાથે આંદોલન કરે છે, ચળવળ ચલાવે છે ને ઝુંબેશ ચલાવે છે. અરે સ્વચ્છતા એક ઝુંબેશ કે ચળવળ કે આદત નથી, પરંતુ સ્વચ્છતા શું છે? એક વ્યક્તિની આદત. જો વ્યક્તિગત સ્વચ્છતા હશે તો ઘર સુધરશે, ને ઘર સુધરશે તો પરિવાર સુધરશે, પરિવાર સુધરશે તો સમાજ સુધરશે, પછી દુનિયાની સુંદરતા બહાર નહીં લાગે. મિત્રો, આપણો દેશ ગામડાઓનો બનેલો છે. ગામડામાં કેળવણીના અભાવે લોકો સ્વચ્છતા વિશે જાણતા નથી, પોતાના ઘરના આંગણાને જ કોણ બનાવી દે છે, તેથી ડેન્ગ્યુ મલેરિયા ટાઇફોઇડ જેવો રોગો ફેલાય છે અને રોગચાળો થાય છે. ઉદાહરણ દ્વારા કહું તો વિરાટ કોહલી અને તેના બીજા સાથી મિત્રો જ્યારે ક્રિકેટના ગ્રાઉન્ડમાં ઉતરે છે ત્યારે પાણી પીને જે બોટલો જમીન પર ફેંકી દે છે, તે વિરાટ કોહલી આ ભારત ક્રિકેટ ટીમનો કેપ્ટન હોવા છતાં પણ તે બધી બોટલો ઉઠાવે છે. જો વિરાટ કોહલી કેપ્ટન હોવા છતાં એવું કામ કરી શકતો હોય છે, સ્વચ્છતા રાખી શકતો હોય છે, તો આપણે તેની સામે સાવ સામાન્ય ગણાય. આપણે સ્વચ્છતા કેમ ન રાખી? એક દેશ અમેરિકા, ત્યાંની સ્વચ્છતા, ત્યાંના લોકો, અરે ત્યાંના લોકો એક કચરો પણ રસ્તા પર નથી ફેંકતા, ત્યાંના રસ્તાઓ સાફ સુથરા હોય છે. અમેરિકામાં એક ફળના કરડિયામાંથી માખી જોવા મળી, તેની જાણ સમાચાર ટીવી પર બતાવવામાં આવ્યું, તેના વિશે ઊંડી જાણ તપાસ કરવામાં આવી, અને એ વાત તો આપણા ભારત દેશમાં સાવ સામાન્ય ગણાય. મારો કહેવાનો મતલબ એ નથી કે આપણે સ્વચ્છતા નથી રાખતા, આપણે સ્વચ્છતા તો રાખીએ છીએ, પરંતુ વધુ સ્વચ્છતા રાખીએ. સ્વચ્છતાને ચળવળ ઝુંબેશ કે આંદોલન નહીં, પરંતુ આદત બનાવીએ. સ્વચ્છતા આપણા ઘરને સ્વચ્છ રાખે, આપણું શહેર સ્વચ્છ રાખે, આપણા રસ્તાઓ સ્વચ્છ રાખે, આપણા શહેરને સ્વચ્છ રાખે, આપણી દુનિયાને સ્વચ્છ રાખે, પછી આપણા ભારત દેશનું નામ વિશ્વના પ્રથમ ક્રમે હશે. અંતે હું એટલું કહીને મારું વક્તવ્ય પૂરું કરીશ કે ઉજ્જવળ ભારતના સપના સ્વસ્થ વાતાવરણ નો અપના, ઉજ્જવળ ભારતના સપના સ્વસ્થ વાતાવરણ નો અપના. વિચારો કા પ્રતિપાદન કભી હોગા, વિચારો કા પ્રતિપાદન કભી હોગા, જબ હમારા દેશ, જબ હમારા ભારત દેશ સ્વચ્છ ભારત કહેલાયેગા, જબ હમારા ભારત દેશ સ્વચ્છ ભારત કહેલાયેગા. અસ્તુ.
હરે કૃષ્ણ વિદ્યાભવન. ત્યારબાદના સ્પર્ધક છે ભેસાણિયા ઈશા અશોકભાઈ, હરે કૃષ્ણ વિદ્યાભવન. થોડા પાછળ જાઓ. આપણે બધા જોડાયા, જેથી
આ અભિયાનની સંસ્થાની મહત્તાને આપણે સહેલાઈથી બધા પાસે પહોંચાડી શકીએ, પરંતુ આ દેશને સ્વચ્છ બનાવવાનું સપનું ક્યારે પૂરું થશે ત્યારે આપણે બધા મળીને સંસ્થાનું ધ્યાન રાખીશું. પરંતુ આ દેશમાં અગ્રતંત્ર જે ગંદકીનો ઉપાર દેખાડે છે તે તો આનું પણ એક મોટું કારણ છે કે જે લોકો સ્વચ્છતા નથી ધ્યાન રાખતા તેઓ સ્વસ્થ જીવનની કલ્પના પણ ન કરી શકાય, કારણ કે આ મુવીમાં જયારે ભારતીય યોગદાનનો મુદ્દો નહીં હોય તો આપણે સ્વચ્છ ભારત બનાવી જ નહીં શકશું, કારણ કે રસ્તામાં જ શહેર જગે છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય અને લક્ષ્ય બધા સ્વયંસેવી સંગઠનો, સ્કૂલો, કોલેજો અને સાંસ્કૃતિક, સામાજિક, રાજનીતિક નેતૃત્વ તથા સરકારી અધિકારીઓ, જિલ્લા અધિકારીઓ અને સરપંચોની મદદથી 2 ઓક્ટોબર 2019 સુધી શૌચાલય સહિત સ્વચ્છતા સુવિધા ઉપલબ્ધ કરવાનું અને લોકોને સ્વચ્છ અને સુરક્ષિત પાણી પૂરું પાડવાનું અને સ્વચ્છતા દ્રવ અવશિષ્ટોના નિકટાની વ્યવસ્થા કરવાનું છે. અસ્તુ. અમે પ્રાથમિક વિભાગના સ્પર્ધકો પૂર્ણ થાય છે. હવે પછી માધ્યમિક અને ઉચ્ચતર વિરામ લઈશું. એમ કોને પળભરનો વિરામ, પરિણામ આવે છે. દિલીપભાઈ, યુ આર લાઈવ. હા, મને બોલવા દો. અને તે
પૂર્વ તૈયારી રૂપે દરેક વક્તાએ ઘરેથી બોલવું જોઈએ. હું હજી એવા વક્તાઓને ઓળખું છું જેઓ 65 વર્ષની ઉંમરે પણ પૂર્ણ તૈયારી લઈને હંમેશા જાય અને મંચ પર જ્યારે પણ બોલે ત્યારે લોકોને પ્રભાવિત કરે શ્રોતાઓ. આ જરૂરી છે અને એટલા માટે અમે યુટ્યુબ પર આ વાતને મૂકીશું. તમારા વાલી મિત્રો દ્વારા તમારા સ્માર્ટફોન પર આ સ્પર્ધાને તમે ફરીથી જોઈ શકશો. એ જોવા માટે તમારે શું કરવાનું એ આચાર્ય વિજય સરને આપીશું, નોટિસ બોર્ડ પર મૂકીશું, એની એક લિંક આપીશું તમારે સાથે. એ લિંકને ક્લિક કરશો એટલે તમારા ફોન પર અથવા તમારા કમ્પ્યુટર પર તમે એને જોઈ શકશો. જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એમના મોબાઈલ નંબર અમે લઈ રહ્યા છીએ, અમે એમને એની લિંક મોકલીશું. આશય એવો છે કે તમે તમારી જાતને જુઓ, તમારી સરખામણીમાં જેમને વધારે માર્ક્સ મળ્યા છે તેમને જુઓ. જેઓ આજે વિજેતા બનવાના છે તેઓ પોતાની જાતને એટલા માટે જુઓ કે તમે આ સેમિફાઇનલમાંથી ફાઇનલમાં દાખલ થવાના છો અને ફાઇનલમાં તમારો દેખાવ વધારે સારો કરવાના માટે તમે આજે જે બોલ્યા છો એ વાતને તમારે ફરીથી જોવી જોઈએ અને એમાંથી સુધારો શું કરી શકાય તે વિચારો. આવું એટલા માટે બોલતો હતો કે નિર્ણય પર નિર્ણય તૈયાર કરી દે. દિલીપભાઈ ઘાસવાળા આજના નિર્ણાયક હતા. તેઓ રંગમંચ પરના બહુ સારા એક્ટર છે, ફિલ્મોમાં ખૂબ કામ કરે છે, આજીવન શિક્ષક રહ્યા છે, એક્સપેરિમેન્ટલ સ્કૂલમાંથી વિજ્ઞાનના શિક્ષક તરીકે તેઓ નિવૃત્ત થયા છે અને ખૂબ સારા કવિ છે. પ્રોફેસર ઉષાબેન સિંઘી એ નવરૂપ કોમર્સ કોલેજમાં આજીવન અંગ્રેજીનો વિષય ભણાવીને નિવૃત્ત થયા છે. આ બંને મિત્રો વકતૃત્વની સાથે વર્ષોથી સંકળાયા છે. દિલીપભાઈ અને ઉષાબેને પોતાના શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને વર્ષો વર્ષ તૈયાર કર્યા છે અને એ વિદ્યાર્થીઓ વર્ષો વર્ષ વિજેતા બન્યા છે. તો આવા બે નિપુણ શિક્ષકો આજે આપણા નિર્ણાયકો છે. આપણે એમની પાસેથી પરિણામ છાપ દિલીપભાઈ ઘાસવાળ અને પ્રોફેસર ઉષાબેન સિંઘી કૃપયા એમને કઈ પ્રકારની તાળી દીધી એનાથી આપણે એમને વાતની નોંધ તો ખુદાએ કરીને આ
વક્તવ્ય રૂપી નમાજ પઢી છે તેને આ ખુદાઓએ કબૂલ રાખી છે. તમારે હિંમતપૂર્વક બે મિનિટ આવી નહીં બોલવું, એના માટે પણ હિંમત કરી. એના માટે હું તમામે તમામ સ્પર્ધકોને જીગરથી બિરદાવું છું કે ભલે આ સ્પર્ધામાં તમે કદાચ વિજેતા ન થાઓ, પણ નિરાશ થશો નહીં. આ તમારી શરૂઆત છે ને સારી શરૂઆત એ હંમેશા સારો અંત લાવે છે. ને ભવિષ્યમાં એક સચિન તેંડુલકરનું એક ઉદાહરણ આપું તમને કે સચિન તેંડુલકર દરેક મેચમાં સદી નથી ફટકારતો, કોઈ વાર ઝીરો પણ આઉટ થઈ જાય તો એ બેટ્સમેન તરીકે ફટી નથી જતો. તેવું જ આ સ્પર્ધાઓમાં હોય છે. એક સ્પર્ધામાં તમને ઇનામ મળે કે ન મળે એનાથી કશો ફરક પડતો નથી. સૌથી અગત્યનું છે તમારું પરફોર્મન્સ. પોઝિશન ગમે તે હોય તે ચાલે, પણ આપણો પરફોર્મન્સ એવો હોવો જોઈએ કે લોકોના ધ્યાનમાં જ હોય. અમે લોકો ઘણી વાર નાટ્ય સ્પર્ધામાં જઈએ છીએ, અમે સારામાં સારું નાટક કરેલો હોવા છતાં આ નરેશભાઈ સાથે અમે ઘણા નાટક કર્યા છે, સારામાં સારું નાટક લોકોને પણ ગમે હોવા છતાં અમારો નંબર નથી આવતો, અમે બિલકુલ નિરાશ થતા. પણ અમે નાટ્ય પ્રવૃત્તિને વેગ આપીએ, ભલે એક વર્ષ નિષ્ફળ જાઓ, એક વર્ષ તો આવશે ને આવશે પણ આવશે. મિત્રો, હવે તમે જ્યારે ભવિષ્યમાં જ્યારે સ્પર્ધામાં જાઓ તો તૈયારી વગર નહીં. પહેલી શરત સફળ થવા માટેની છે પૂર્વ તૈયારી. જો તમે પૂર્વ તૈયારી બરાબર કરી હશે તો સામે નિર્ણય ગમે તે હશે એ તમને ઇનામ આપવા માટે મજબૂર થવો જ જોઈએ. એના માટેનો ડેડિકેશન, જેવું તમારી શાળામાં પરિપત્ર આવે કે વક્તૃત્વ સ્પર્ધા છે તેના સબ્જેક્ટ, મિત્રો તમે સબ્જેક્ટ જે પસંદ કરો છો ને તેમાં જ તમે 50% બાજી જીતી જાઓ છો કે તમે કયા પ્રકારનો વિષય પસંદ કરો છો. એ વિષય પર જ તમારે પછી કામ કરવાનું હોય. હવે તો ઇન્ટરનેટ પણ મળી રહે છે, તમારા શિક્ષકોનો મળે છે, તમારા વાલીઓનો સહકાર મળે છે, એ બધાનો સહકાર લો. એની એક સ્ક્રિપ્ટ તૈયાર કરો, તમારે કેટલી મિનિટ બોલવાનું છે, 3 મિનિટ, તો 3 મિનિટમાં મારે 2 ફૂલસ્કેપ પાના ભરીને લખવાનું છે. એટલે તમારે કાગળ પર સાગર ભરવાનો છે, બધા જ મુદ્દા આવી જવા જોઈએ, એની પરફેક્ટ સ્ક્રિપ્ટ તૈયાર કરો. પછી એ સ્ક્રિપ્ટ તૈયાર થઈ જાય પછીનું જે કાર્ય છે તે રિહર્સલ. મિત્રો, રિહર્સલનો સ્પેલિંગ સાંભળજો, REHERSAL. રિહિયર, હિયર એટલે સાંભળવું, રી એટલે ફરી, તો ફરી ફરીને જે સાંભળવાનું થાય તે રિહર્સલ. જો તમે તમારી આ જે બનાવેલી સ્ક્રિપ્ટનું રિહર્સલ કરશો એના માટેનું પહેલું પગથિયું છે આપણી જાત. જાતે તૈયાર કરેલું આઈનાની સામે ઊભો રહો, બોલો, ક્યાં ક્યાં તો ફંબલ થાવ, ક્યાં ક્યાં અટવાવ તો જોઈ લો. એ એક વાર રિહર્સલ થવું, પછી તમારા ઘરના સભ્યો મમ્મી પપ્પાને બેસાડો સામે કે હું આજે આ મારી સ્ક્રિપ્ટ તૈયાર કરવા જવાનું છું, હું બોલું છું, બોલો. તાર પહેલી વાર બોલેલા તે ભૂલ નીકળી જશે. પછી શાળામાં આવો, શાળામાં બોલો, અને પછી આ જગ્યા પર આવી બોલો. તો સાહેબ, નિર્ણાયક એની તાકાત નથી કે તમને ઇનામ આપવા પર જવા દે. આટલી તૈયારી સાથે તમે જાઓ છો, મને લાગે છે કે તમે આપણે 5 મિનિટ પછી કરીએ. મારા
દીકરી દેખાતી બનતી માધ્યમિક વિભાગના સ્પર્ધકો માટે સૂચના છે. ઉતાવળ નહીં કરતા, પ્લીઝ 5 મિનિટ પછી બોલજો. 5 મિનિટનો વિરામ લો.